કોરોનાની મહામારીના સમયમાં બનાસકાંઠામાં ભાજપને મોટો ઝટકો સહન કરવાનો વારો આવી શકે છે। દિયોદરમાં 10 જેટલા ડોક્ટરો સહિત ભાજપના સક્રિય કાર્યકર અને ડોક્ટરો હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટીના કાર્યોથી પ્રભાવિત થઈ ડોક્ટરોએ ભાજપને તિલાંજલિ આપવાનું જણાવ્યું હતું। કોરોનાની મહામારીના સમયમાં શાસક પક્ષ એવા ભાજપે અનેકવાર લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે। चाहे कोरोना संक्रमित दर्दियोंनी सारवार माटेनी वात होय के पछी लोकोने रसी आपवानी वात, तमाम मोर्चे भाजपे लोकोना रोषनो सामनो करवो पड्यो छे। तेवामां हवे दियोदरमां 10 जेटला डॉक्टरो एक साथे सक्रिय कार्यकर अने व्यवसायी डॉक्टरो आम आदमी पार्टीमां जोडाया छे। आम आदमी पार्टीना कार्यकरो कोरोना महामारीना समयमां हमेशा जरूरियातमंद गरीब अने मध्यम वर्गना लोकोनी पड़खे उभा रह्या छे, જેથી તેમના કાર્યોથી પ્રભાવિત થયેલા 10 જેટલા ડોક્ટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈને ભાજપને તિલાંજલિ આપી દીધી છે। રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર બનાસકાંઠા। આજે દિયોદરની અંદર પ્રબુદ્ધ ડોક્ટર મિત્રો આજે આમ આદમી પાર્ટી કેજરીવાલજીની ઈમાનદાર પાર્ટીમાં આજે જોડાયા છે। સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, કારણ કે ઘણા બધા એવા મિત્રો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી જોડાયેલા છે, 20-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ પણ કરી રહ્યા છે। એમને ઉમેદ હતી કે કંઈક થશે, પરંતુ આજે ઉમેદ ઉપર પાણી ફરી વળ્યું છે। આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીએ જે દિલ્હી મોડલ એક જે બનાવ્યું છે, જે મૂળભૂત અધિકારો છે આપવાનું કામ અરવિંદ કેજરીવાલજીએ જે કર્યું છે, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આજે કોરોનાની વિશ્વ મહામારીની અંદર પણ જે પ્રકારે કામ અરવિંદ કેજરીવાલજીએ જે દેશ સામે કરીને બતાવ્યું છે, અને એ વિચારધારાથી પ્રેરાઈને આજે તમામ ડોક્ટર મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું। આવનારી 2022ની અંદર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે જઈ રહી છે, અને આવનારા સમયની અંદર ગામે ગામ જઈને દિલ્હી જે એક મોડલ બન્યું છે એ મોડલને ગુજરાત સામે મૂકીશું, અને જે લોકોની જે મૂળભૂત અધિકારો છે એ આપવાનું કામ આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર કરશે, અને બુથ સુધીનું મજબૂત સંગઠન બને એના માટે સૌ સાથે મળીને આવનારા સમયની અંદર ટૂંક સમયમાં દિયોદર તાલુકાનું પણ અમે માળખું બનાવીશું, અને ટૂંક સમયમાં એમની જાહેરાત પણ અમે કરીશું, અને લોકો સુધી પહોંચી અને લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ આમ આદમી પાર્ટી અને સૌ સાથે મળી અને અમે કરીશું। આદમી પાર્ટીનો છેલ્લા એક વર્ષથી હું બહુ ડીપલી સ્ટડી કરી, મેં જોયો દિલ્હી મોડલ, જે આપણે આમ માણસનો જનરલ પબ્લિક જે અમારે ડૉક્ટર જેવાનો જે ટેક્સ જે છે એનો જે ઉપયોગ જે છે એનો હેલ્થ અને એજ્યુકેશનમાં જે તેવું જોઈએ, દિલ્હી મોડલ જે બનાવ્યો છે કેજરીવાલજી, અમે એવું ઈચ્છીએ છીએ કે દિલ્હી મોડલ ઇન્ડિયા મોડલ બને આખો, એ મોડલ બનાવવા માટે જ અમે દિન રાત મહેનત કરશું, અને આજ ઉપરથી ભેમાભાઈ સાહેબ અમારા જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે એ એમને સાંભળી બહુ વધારે અમારે એન્કરેજમેન્ટ વધી છે, અને અમે સાહેબને દિલાસો આપીએ છીએ કે અમે અમારી ટીમ દિયોદરના જે અમારા ડૉક્ટર મિત્રો એ બધાનો હું આભાર માનું છું કે મતલબ બધા અમારા સાથે છે, અને અમે બહુ પૂરી ઈમાનદારીથી કોઈનો વિરોધ કર્યા વગર અમે દેશના મજબૂત અને પૂરી નિષ્ઠા ઈમાનદારીથી હાર્ડ વર્કર જેટલો સાહેબ કહેશે એ પ્રમાણ કોઈ પણ હોદ્દા કોઈ પણ એની લાલચ વગર 24 કલાક અમે કામ કરશું એવી ખાતરી આપીએ છીએ સાહેબ। મારું એવું માનવું છે કે જો ખરેખર દેશનો વિકાસ અને દેશની પ્રગતિ કરવી હોય તો નેતૃત્વમાં શિક્ષિત અને યુવાન માણસો આવે તો જ બદલાવ લઈ શકશે। એટલે અત્યારે ડૉક્ટરોનું જોડાવાનું કારણ જે છે કે એ બધી પાર્ટીઓની પીડા જોઈ રહ્યા છે, તકલીફ સહન કરી રહ્યા છે, ગરીબ માણસ ગરીબ થતો જાય છે, અમીર અમીર થતા જાય છે, કોઈ પણ મૂળભૂત જરૂરિયાતો જેવી કે હેલ્થ છે, એજ્યુકેશન છે, ટેક્સના બેનિફિટ કોઈને મળતા નથી, જે એક શિક્ષિત માણસ સમજી શકે છે, એટલા માટે ડૉક્ટરો અને એડવોકેટો એમને હવે ખબર પડી ગઈ છે કે આ ખાલી પાર્ટીઓ જોરથી બોલે છે, જૂઠું બોલે છે, ભાષણો આપે છે, પણ આ જે એક આમ આદમી પાર્ટી છે જે ખરેખર લોકોના હક માટે, લોકોના મૂળભૂત જરૂરિયાતો માટે લડી રહી છે, એ વિચારધારાને પ્રેરિત થઈ અને આજે એજ્યુકેટેડ માણસો આ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, અને આવનારા સમયમાં હું ખાતરી આપું છું અને ગેરંટી આપું છું કે વધુમાં વધુ શિક્ષિત ઉમેદવારો, શિક્ષિત કાર્યકર્તાઓ અને શિક્ષિત માણસો જો હશે તો આમ આદમી પાર્ટીને જશે, જે ખરેખર આપણા દેશને એની જરૂર છે, અને તો જ માત્ર આ દેશ વિશ્વમાં ક્યાંક સ્થાન લઈ શકશે જો આવા નેતૃત્વ કરવાવાળા માણસો જો શિક્ષિત અને યુવાન હશે તો। એટલે મારી અપેક્ષા બીજા જે પણ છે એમને પણ અપીલ કરું છું કે શિક્ષિત અને યુવાન માણસો આવો, દેશનું નેતૃત્વ કરો, લાગણીશીલ માણસો અને સારા માણસો જો આ પાર્ટીમાં આવશે
तो ज लोकोनी संवेदना लोकोनी लागणीओ समझी शकशे। जो ए लागणी से लेशे तो एटले मारी अपील छे शिक्षित युवान अने लागणीशील माणसो राजकारण में आवे अने राजनीति नहीं पण कामनी नीति करे अने देश ने मजबूत बने एज मारी अपेक्षा अने विनंती छे। कोरोना पछी आजे माणसोने खबर पड़ी गई छे वास्तविकता के जे रीते आ लोकोए प्रचार कर्यो छे ए रीते कशुं ज काम थयुं नथी। कोरोनामां लोकोने इंजेक्शन मळ्या नथी, ऑक्सिजन मळ्यो नथी, बेड मळ्या नथी, एटले जे आ तंत्र छे ए कोलेप्स नहीं थयुं पण एक्सपोज थयुं छे के आजे 25-25 वर्षथी भारतीय जनता पार्टीनी सरकार छे पण कोई तालुकामां नथी सीटी स्कैन, नथी एमआरआई, नथी सोनोग्राफीनुं मशीन के नथी एक सारी हॉस्पिटल के जेमां एक तालुकामां 200 માણસો ઈલાજ લઈ શકે એવી એક કોઈ નથી સારી હોસ્પિટલ કે દિશા તાલુકાના 10,000 છોકરાઓ ભણી શકે માત્ર એવી નથી કોઈ શાળાઓ। એટલા માટે હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ પાર્ટી ખાલી દેશને બરબાદ કરશે। એટલા માટે હવે લોકોને ખબર પડવા માંડી છે કે આ ખાલી ભાષણો આપે છે અને જે આ પાર્ટી છે આમ આદમી પાર્ટી એ ખરેખર કામ કરી રહી છે। એટલે લોકો હવે ભારતીય જનતા પાર્ટીને છોડી અને આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે અને ત્રીજી પાર્ટી છે કેવા એ કોંગ્રેસ, એ કોંગ્રેસમાં તો એવું છે કે તમે જીતો એટલે સીધા પૈસા લઈને ભાજપમાં જાઓ, એટલે હવે કોંગ્રેસ ઉપર આખા ગુજરાતને કોઈ અપેક્ષાઓ રહી નથી। જે ગુજરાતને અને દેશને બચાવી શકે એક અને માત્ર એક જ પાર્ટી છે આમ આદમી પાર્ટી, બાકી આપણા દેશ પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી।